नमस्कार विद्यार्थी मित्रों, गुजरातीना अभ्यास में आगळ वधता आजे आपणे यूनिट नंबर 17 टिफिननो अभ्यास करीशुं। टिफिन पाठना लेखक प्रेमजीभाई सोमाभाई पटेल छे। आ पाठनो साहित्य प्रकार लघुकथा छे। आ लघुकथामां एक मार्मिक घटना वर्णवामां आवी छे। प्रेमजी सोमाभाई पटेल साबरकांठा जिल्लाना तालोद तालुकाना खेरोलना वतनी छे। तेओ कॉलेजमां अध्यापक तरीके कार्यरत छे। आ लघुकथामां नाना नाना अने सादा सादा वाक्योथी अमथी मानी पशुप्रेम अने परोपकारनी वृत्तिनुं उत्तम आलेखन करवामां आव्युं छे। आ पाठनी कथावस्तु खूब ज नानी छे पण मर्मयुक्त छे अने आपणने कंईक मर्म एटले के कंईक बोध आपी जाय छे। एवुं मानवामां आवे छे के ज्यारे ईश्वरे सृष्टिनुं सर्जन कर्युं त्यारे सौथी पहेला भोजन प्राणीओने आपवामां आव्युं, परंतु प्राणીઓએ ભગવાનને રજૂઆત કરી કે અમારે તો હાથ નથી તો અમે જમવાનું કઈ રીતે બનાવી શકીશું, તો તમે આ જમવાનું માણસોને આપો તેઓ અમને બનાવીને આપશે। અને તેટલે જ બ્રાહ્મણો જ્યારે જમવા બેસે છે ત્યારે ગાય કૂતરું અગ્નિ અને ઈષ્ટદેવનો થાળ એમ ચાર કોળિયા જુદા કાઢવામાં આવે છે। જૂના જમાનામાં લોકો જ્યારે ભાણે બેસતા જમવા બેસતા ત્યારે આવી ચાર કોળિયા એક બાજુએ મૂકતા, એનો મતલબ કે પ્રાણીઓનો જમવા ઉપર પહેલો હક છે। આજે આપણી આજુબાજુ લગ્ન સમારંભો અને પાર્ટી આવી બધી પ્રવૃત્તિઓમાં માણસ પુષ્કળ ખોરાકનો વ્યય કરે છે। આ વ્યય ન થાય અને ભોજન કેટલું મહત્ત્વનું છે અને સાથે સાથે માણસ પ્રાણીઓનું પણ મહત્ત્વ સમજે એ આ પાઠ પરથી અમથીમાના પાત્ર દ્વારા રજૂ કરવામાં આવ્યું છે। જોઈએ, આ પાઠની કથાવસ્તુ ખૂબ જ નાની છે। લેખક પોતે ગામમાં ક્યાંક લગ્ન સમારંભ હતો અને લેખક ત્યાં જમણવાર હોવાના કારણે લેખક અમથીમાને કહે છે, તે એકલા જ છે અને અમથીમાને કહે છે કે અમથીમા, આજે તમે જમવાનું બનાવતા નહીં, હું તમને ટિફિન આપી જઈશ। જ્યારે લેખક ટિફિન લઈને તેમના ઘરે પહોંચે છે ત્યારે અમથીમા રોટલા ગળતા હોય છે। લેખક પૂછે છે કે હું તમને ટિફિન આપી જવાનો હતો ત્યારે શા માટે આ નાહકની મજૂરી કરો છો? ત્યારે અમથીમા કહે છે કે મારું જમવાનું તો તમે મને આપી જશો, પણ હમણાં આ કારવી અને ગૌરી એટલે કે કારી કૂતરી અને ગોરી ગાય મારા આંગણે આવીને ઊભી રહેશે, તેઓનું શું? મિત્રો, અહીં વાર્તામાં વળાંક એ જગ્યાએ છે કે છતે કુટુંબે એકલવાયું જીવન અમથીમાં જીવે છે। દીકરાઓ શહેરમાં સ્થાયી થયા છે અને અમથીમાં ગામડામાં રહે છે, કેમ કે શહેરમાં એમને ફાવતું નથી અને ગામમાં રહેલા તેમણે પાળેલા જનાવરોનું એ પૂરતું ધ્યાન રાખી શકે। તેમની ગાય અને તેમના આંગણે બેસતી કારવી કૂતરીનું એ ધ્યાન આપે છે। જ્યારે તેમના માટે લેખક જમવાનું લઈને આવે છે છતાં પણ પેલા પ્રાણીઓની ચિંતા કરીને અમથીમાં રોટલા ગળે છે। અહીં અમથીમાં અને પ્રાણીઓ પ્રત્યેની લાગણી દર્શાવાય છે કે અમથીમાની ચિંતા લેખક કરી લે છે પણ પ્રાણીઓની ચિંતા અમથીમાં કરે છે। આપણે આજુબાજુ જોઈએ છીએ ઘણા પ્રાણીઓ બિચારા ભૂખ્યા રખડતા હોય છે,
તેમને જમવાનું નાખનારું પણ કોઈ હોતું નથી। આજે આપણા આંગણાઓમાંથી વૃક્ષો કપાયા, ઢીબો ગઈ અને પશુ પંખી પ્રાણીઓ માટે જીવનના જોખમ ઊભા થયા છે। અહીં અંથિમાના પાત્ર દ્વારા અખૂટ પ્રાણી પ્રેમનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે। આપણે પણ પ્રાણીઓનું મહત્ત્વ સમજીએ। જૂના જમાની જેમ આજે પણ કોળિયાઓ મૂકીને પ્રાણીઓને જમવાનું પૂરું પડી રહે તેવી પ્રવૃત્તિ આપણા તરફથી પણ થવી જોઈએ। ભારતીય સંસ્કૃતિમાં ભોજન પહેલાં ગાય, કૂતરું, અગ્નિ અને ઈષ્ટદેવનો થાળ એમ ચાર કોળિયા જુદા કાઢવામાં આવતા હતા। એ સંદર્ભ અહીં આપણે જોઈ શકીએ છીએ। વહેંચીને ખાવું, બીજાનો વિચાર કરવો, આશ્રિતને ભૂખે ન રાખવો, અતિથિને દેવ માનવા જેવી ભારતીય સાંસ્કૃતિક પરંપરાઓથી આપણે વાકેફ થવું જોઈએ। ગાય કૂતરા જેવા અબોલ જીવ પોતાને આંગણે ભૂખ્યા ન રહેવા જોઈએ એવી આપણી ભારતીય સંસ્કૃતિની માન્યતાઓથી આપણે માહિતગાર થવું જોઈએ। જીવદયા વિશેનો ભાવ પણ આપણામાં જાગે તેવું આપણે કેળવવું જોઈએ।